નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શૈક્ષણિક ચેનલ ઉપર આપણું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયારના વિજ્ઞાન પ્રવાહના પ્રકરણ નંબર દસ રેખાઓ એનો બાકીનો અભ્યાસ કરીશું અત્યાર સુધી મિત્રો આ પ્રકરણની અંદર આપણે રેખાના ઢાળ રેખાના જુદા જુદા સમીકરણના સ્વરૂપો અને છેલ્લે બિંદુથી રેખાનું લંબ અંતર એવી વાત કરેલી છેલ્લા એપિસોડની અંદર આપણે છેલ્લે છેલ્લે આછો પાતળો ખ્યાલ મેળવેલો ઉગમ બિંદુના સ્થાનાંતરનો ભૂગમ બિંદુનું સ્થાનાંતર કરવામાં આવે તો ઉગમબિંદુનું બિંદુનું સ્થાનાંતર કરતાં આપણને જૂની અક્ષોને સમાંતર નવી બે અક્ષો મળે મળે અથવા તો લેવામાં આવે છે અને એના કારણે બિંદુના યામ બદલાય છે ત્યાં સુધી આપણે સમજ મેળવેલી આજે આપણે એનો અભ્યાસ કરીશું ઉગમ બિંદુનું સ્થાનાંતર મિત્રો ધારો કે આપણને એક્સ અક્ષ અને વાય અક્ષ અને ઉગમ બિંદુ આપ્યું છે ઓ ઓ ઉગમ બિંદુ હોય તો અક્ષોથી આપણી ઓએક્ષ અક્ષ એટલે કે એક્સ અક્ષ અને ઓવ ઓવાય અક્ષ એટલે કે વાયક્ષ એ વખતે ધારો કે સમતલની અંદર આપણો ત્રિકોણ એક બનાવેલો છે હવે આ ઉગમ બિંદુનું આપણે સ્થાનાંતર ધારો કે ઓડેશ બિંદુ એ કરીએ જો ઉગમ બિંદુનું સ્થાનાંતર આપણે ઓડેશ બિંદુએ કરીએ તો આપણને એક્સ અક્ષ જૂની એક્સ અખ્સને સમાંતર જેને આપણે એક્સ ડેસ કહીએ અને વાયક્ષ એ જૂની વાયક્ષને સમાંતર આ રીતે મળે જેને વાય ડેસ કહીએ આપણે મિત્રો ઉગમ બીનું સ્થાનાંતર કરી પણ ત્રિકોણમાં તો કોઈ ફરક પડતો નથી ત્રિકોણ તો એનો જ રહેશે જે બાજુઓ છે એના માપ પણ એના એ જ રહેશે એના ખૂણાના જે માપ છે એ પણ એના એ જ રહેશે તો ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી નથી એનો એરિયા એટલે કે ક્ષેત્રફળ બદલાતું નથી બાજુઓની લંબાઈ બદલાતી નથી ખૂણાઓના માપ બદલાતા તો ઉગમ બિંદુના સ્થાનાંતરથી ફર્ક શું પડે ભૌમિતિક ફેરફાર તો કોઈ જ થતો નથી નથી એની આકૃતિ બદલાતી તો ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી મિત્રો કોઈ પણ અચળ વસ્તુ છે ક્ષેત્રફળ અચળ છે બાજુની લંબાઈ અચળ છે ખૂણાનું માપ અચળ છે તો જે અચળ વસ્તુઓ છે એ બદલાતી નથી બદલાઈશું તો ચલિત રાશિ ચલિત રાશિ ક્યાં આવેલી હોય તો જે શીરો બિંદુઓ છે દાખલા તરીકે એક શીરો બિંદુ એ એક્સ વાય છે એક્સ વન વાય વન છે બી એક્સ ટુ વાય ટુ છે સી એક્સ થ્રી વાય થ્રી છે તો બિંદુઓના યામ બદલાઈ જશે કારણ કે બિંદુના યામ એ ચલિત રાશિ જેવું કામ કરે છે જ્યારે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરશું તો બિંદુના યામ ચોક્કસ બદલાશે પણ એની અચળ વસ્તુ એટલે કે ક્ષેત્રફળ બાજુની લંબાઈ કે ખૂણાનું માપ આ કોઈ બદલાતું નથી હવે બિંદુના યામ કેવી રીતે બદલાશે અથવા તો ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી કોઈ બિંદુના યામ જૂનામાંથી નવાયામ કેટલા મળે તો એના માટે આપણે જરા ખ્યાલ મેળવીએ ધારો કે આપણી અક્ષો છે ઓએક્સ અને ઓવાય ઓ અક્ષ અને ઓવાય અક્ષ અને એના સંદર્ભમાં આપણે એક બિંદુ લઈએ છીએ પીએક્સ વાય તો ઉગમ બિંદુ ઓના સંદર્ભમાં આપણે બિંદુ લીધું પી જેના યામ લીધા આપણે એક્સ વાય એક્સ વાય વાયમ જે જૂનાયામ થયા આપણા માટે ઉગમ બિંદુ ઓ જૂનું એવી રીતે પીના યામ પણ આપણા જૂના એક્સ અને વાય હવે આ ઉગમ બિંદુ ઓનું સ્થાનાંતર ઉગમ બિંદુ ઓનું સ્થાનાંતર કરીએ આપણે ઓડેસ એચ કે ઉપર તો આ ઉગમ બિંદુ અહીંયાથી અહીંયા સ્થાનાંતર કર્યું અને એ સ્થાનાંતર કરતાં આપણને નવા અક્ષો ધારો કે ઓડેસ એક્સ ડેસ અને ઓડેસ વાયડેસ અક્ષ મળે છે અને આ ઓડેસ ઉગમ બિંદુના સંદર્ભમાં બિંદુ પીનાયામ ધારો કે એક્સડેસ વાયડેસ મળે છે એટલે એ નવાયામ થયા ઓ બિંદુ ઉગમ બિંદુ હતું ત્યારે પીનાયામ એક્સ વાય ઓ ડેસને ઉગમ બિંદુ બનાવ્યું ત્યારે પીનાયામ એક્સ ડેસ વાય ડેસ જોઈએ હવે જૂનાયામ અને નવાયામ વચ્ચે સંબંધ શું મળે છે કેટલો ફેરફાર થાય છે એનો મિત્રો ઓને અનુરૂપ પીનાયામ છે એક્સ વાય એટલે પીમાંથી આપણે એક લંબપાદ દોરીએ એક્સ એક્સ ઉપર તો ઓએમ જે અંતર છે એ ઓએમ અંતર થશે બિંદુના એક્સઆમ જેટલો કે એટલે કે એક્સ ઓએમ અંતર મળશે આપણને એક્સ જેટલું અને પીએમ અંતર એ વાય એક્સ ઉપરનું અંતર થયું એટલે એના વાય આમ ઉપરથી મળે વાય જેટલું તો પીએમ અંતર થશે વાય જેટલું ઓ એમ અંતર એક્સ જેટલું પીએમ અંતર વાય જેટલું ઉપરાંત ઓડેશના યામ એચ કે છે એટલે એનું એક્ શખ્સ ઉપરનું અંતર ઓ એલ બરાબર મળશે એચ અને એનું વાયક્સ ઉપરનું અંતર ઓડેસ એલ ઓડેસ એલ મળશે એના વામ ઉપરથી કે જેટલું હવે પીનાયામ એક્સ ડેસ વાયડેસ એટલે કે નવાયામ ઓડેસના સંદર્ભમાં ઓડેસના સંદર્ભમાં છે એટલે ઓડેસ એમ ડેસ અંતર ઓડેસ એમ ડેસ અંતર એટલે એના એક્સ ડેસયામ જેટલું થશે અને પીએમ ડેસ અંતર એ વાયડેસ જેટલું થશે હવે જોઈએ તો ઓએમ અંતર બરાબર ઓએલ અંતર વધતા એલેમ અંતર ઓએમ અંતર એટલે ઓએલ વધતા એલેમ ઓ એમ બરાબર ઓએલ વધતા એલેમ ઓએલ અંતર એટલે એચ અને એલેમ અંતર એટલે ઓડેસ એમ ડેસ અંતર એટલે કે એક્સ ડેસ એલેમ અંતર

તો વાય બરાબર આપણને મળશે કે વત્તા વાયડ વાય બરાબર કે જૂના આયામ છે એક્સ ડેસ વાયડ એ બિંદુના નવા આયામ છે તો જૂના આયામ અને નવા આયામ વચ્ચે આટલો સંબંધ મળે જ્યાં એચ કે એ જે નવું ઉગમ બિંદુ જે બનાવ્યું એના આયામ છે તો જૂનાયામ એક્સ બરાબર ઉગમ બિંદુનો યામ વધતા નવો જૂનાયામ બિંદુના બરાબર ઉગમ બિંદુના યામ વધતા નવાયામ તો આમ મિત્રો જ્યારે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવામાં આવે તો બિંદુના યામ એટલે કે ચલિત રાશિ બદલાય અને એ બદલાય એ બદલાય એ આ સૂત્ર ઉપરથી આપણે શોધી શકીએ નવાયામ ધારો કે આપણે શોધવા હોય તો એક્સ ડેસ એટલે કે એક્સ નવો યામ બરાબર એક્સ માઇનસ એચ અને વાય ડેસ નવોયામ વાય માઇનસ કે તો આ સૂત્ર ઉપરથી આપણે એના નવા યામ શોધી શકીએ કેવી રીતે શોધી શકાય એ જોઈએ આપણે દાખલામાં સ્વાધ્યાય દસ પોઈન્ટ પાંચનો દાખલો છે પ્રશ્ન નંબર એક જો ઉગમ બિંદુનું સ્થાનાંતર માઇનસ ત્રણ માઇનસ બે પર કરવામાં આવે તો અક્ષોના સ્થાનાંતરને કારણે આપેલા બિંદુના નવા નવાયામ શોધો ઉગમ સ્થાનાંતર કરશું આપણે માઇનસ થ્રી માઇનસ ટુ ઉપર તો જે યામ બિંદુના આપ્યા છે ઉગમ બિંદુનું સ્થાનાંતર માઇનસ થ્રી માઇનસ ટુ પર કરતા નવા યામ શું મળે આપણે શોધવાના છે તો અહીંયા આપેલું બિંદુ લઈએ આપણે વન 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 એટલે જૂનાયામ એક્સ વાય બરાબર વન વન થયા ઉગમ બિંદુનું આપણે સ્થાનાંતર કરવાનું છે એચ કે એટલે કે માઇનસ થ્રી માઇનસ ટુ ઉપર અને નવાયામ એક્સ ડેસ વાય ડેસ આપણે શોધવાના છે જૂના યામ અને નવાયામ વચ્ચેનો સંબંધ છે એક્સ બરાબર એક્સ ડેસ વધતા એચ અને વાય બરાબર વાય ડેસ વધતા કે આમાં જૂના યામ એક્સ અને વાયનું મૂલ્ય મૂકીએ તો એક્સનું મૂલ્ય છે વન બરાબર એક્સ ડેસ માઇનસ ઉગમ બિંદુનો એક્સ યામ એટલે માઇનસ ત્રણ એવી જ રીતે વાયામ વાયડેસ શોધવાનો છે અને માઇનસ પ્લસ કે કે ની એટલે કે ઉગમ બિંદુનો વાયામ માઇનસ ટુ સાદું રૂપ આપતા આપણને મળે એક્સ ડેસ બરાબર ફોર અને વાયડેસ બરાબર થ્રી તો આ એક્સ ડેસ અને વાય ડેસ જે મળ્યા એ બિંદુના નવા યામ છે એટલે કે ઉગમ બિંદુનું સ્થાનાંતર જીરો જીરો ઉપરથી માઇનસ થ્રી માઇનસ ટુ ઉપર લઈ જઈએ તો બિંદુના વન વનના યામ આપણને મળે ફોર થ્રી બીજો દાખલો લઈએ મિત્રો ધારો કે થ્રી માઇનસ ફાઇવ એ આપેલું બિંદુ છે ઉગમ બિંદુનું સ્થાનાંતર આપણે માઇનસ થ્રી માઇનસ ટુ ઉપર કરીએ તો નવાયામ શું મળે એ બિંદુના તો જૂનાયામ એક્સ વાય બરાબર આપેલા છે થ્રી માઇનસ ફાઈવ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાનું છે આપણે માઇનસ ત્રણ માઇનસ બે પર નવાયામ એક્સ ડેસ વાય ડેસ આપણે શોધવા છે સૂત્ર પ્રમાણે એક્સ બરાબર એક્સ ડેસ વત્તા એચ વાય બરાબર વાય ડેસ વધતા કે જૂનો એક્સ યામ છે આપણે ત્રણ આપેલો છે એક્સ ડેસ આપણે શોધવાનો છે અને ઉગમ બિંદુનો એક્સયામ આપ્યો છે માઇનસ ત્રણ એટલે કે એચ માઇનસ ત્રણ એ જ રીતે જૂનો વાયામ આપણને આપેલો છે માઇનસ ફાઈવ વાય ડેસ આપણે શોધવાનો છે અને કે એટલે ઉગમ બિંદુનો વાયામ આપ્યો છે માઇનસ ટુ સાદુ રૂપ આપીએ તો એક્સ બરાબર છ અને વાયડેસ બરાબર માઇનસ ત્રણ તો નવાયામ આપણને મળે સિક્સ માઇનસ થ્રી તો ઉગમ બિંદુનું સ્થાનાંતર જીરો જીરોથી માઇનસ થ્રી માઇનસ ટુ ઉપર લઈ જઈએ તો બિંદુ થ્રી માઇનસ ફાઇવના નવા યામ મળે આપણને સિક્સ માઇનસ થ્રી તો મિત્રો આમ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી બિંદુના યામ બદલાય જે કોઈ ચલિત રાશિ હોય ચલિત રાશિનું મૂલ્ય બદલાય ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાથી મિત્રો ક્યારેક સમીકરણ આપ્યું હોય આપણને બિંદુગણનું સમીકરણ તો બિંદુગણનું સમીકરણ પણ બદલાય કારણ કે બિંદુગણના સમીકરણમાં પણ એક્સ અને વાય ચલ છે તો એ ચલ પાછા બદલાય જ્યારે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવામાં આવે તો મિત્રો આ પ્રકરણના જે આપણા ટૉપિક છે એ ટોપિક અહીંયા સંપૂર્ણપણે આપણે પૂર્ણ કર્યા હવે આપણે ગણવા છે પ્રકિર્ણ સ્વાધ્યાયના દાખલા એટલે કે સ્વાધ્યાય દસના દાખલા અને એમાં જરૂર પડશે આખા જ પ્રકરણના જે મુદ્દાઓનો જે આપણે અભ્યાસ કર્યો છે તે તો સૌ પ્રથમ આપણે એ બધા જ મુદ્દાઓ પ્રકરણના આપણે પહેલાં પુનરાવર્તન રૂપે જોઈ લઈએ અને પછી પ્રકરણ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય દસ ના આપણે દાખલા ગણીએ તો આવો મિત્રો પહેલા જોઈએ આપણે પુનરાવર્તન સૌ પ્રથમ ટોપિક હતો એટલે કે મુદ્દો હતો આપણા પ્રકરણનો અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ એટલે એમ બરાબર ટેન થીટા એટલે કે જો રેખાએ અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ આપેલું હોય તો એ રેખાનો ઢાળ ઢાળીટા સૂત્રથી વ્યાખ્યાયિત થાય એવી જ રીતે બે ભિન્ન બિંદુઓ આપેલા હોય રેખા ઉપર તો રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર છે એ બિંદુઓના વાયામોનો તફાવત ભાગ્યા યામોનો તફાવત તો ઢાળ શોધવા માટે આપણી જોડે બે સૂત્રો છે એક શખ્સની ધન દિશા સાથે ખૂણો આપેલો હોય તો અને બીજો રેખા ઉપર એટલે કે જે તે રેખા છે એની ઉપર બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો મિત્રો શિરોલમ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત થતો નથી બીજો એક મુદ્દો જોયેલો ત્રણ ભિન્ન બિંદુઓ સમરેક હોય માટેની શરત તો ત્રણ બિંદુઓ ધારો કે એ સી આપણને આપેલા છે તો એ બીનો ઢાળ શોધીએ બીસીનો ઢાળ શોધીએ જો એ બંનેના ઢાળ સમાન થાય તો એ આપેલા ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય એના પછી આપણે મુદ્દો જોયેલો બે રેખાઓ સમાંતર હોય એ માટેની જરૂરી અને પર્યાપ્ત શરત તો શિરોલંબ ન હોય તેવી બે રેખાઓ સમાંતર હોય તો અને તો જ એમના ઢાળ સમાન થાય એમ વન બરાબર એમ ટુ બીજું પરસ્પરલંબ હોય માટેની જરૂરી અને પર્યાપ્ત શરત તો શિરોલંબ ન હોય તેવી શિરોલંબ એટલા માટે નથી લેતા કારણ કે શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી તો શિરોલંબ ન હોય તેવી બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ એમના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય એટલે કે એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ વન અહીંયા એક મુદ્દો સાથે સાથે યાદ રાખવા જેવો છે કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય અને એક રેખાનો ઢાળ આપ્યો હોય તો બીજી રેખાનો ઢાળ એના વિરોધી અને વ્યસ્ત લઈને શોધી શકાય એક રેખાના ઢાળ કરતાં બીજી રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત હોય જો એ રેખાઓ પરસ્પર લંબ હોય તો એના પછી આપણે એક મુદ્દો જોઈ લો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ દોરવા માટે પહેલા તો બંને રેખાઓના ઢાળ શોધી નાખો તો શિરોલંબ ન હોય તેવી રેખાના ઢાળ ધારો કે એમ વન અને એમ ટુ હોય તો તેમની વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા ટેન આલ્ફા બરાબર એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન ઇન્ટુ એમ ટુ પરથી શોધી શકાય મિત્રો અહીંયા બે રેખાઓ વચ્ચેનો ખૂણો હંમેશના માટે ઝીરો પાય બાય ટુ અને ઝીરોથી પાય બાય ટુની વચ્ચે જ હોય એટલે કે લઘુકોણ અથવા તો કાટકોણ એનું માપ હોઈ શકે એના પછીનો આપણે એક મુદ્દો જોયેલો મિત્રો કે ધારો કે એક રેખા શિરોલમ છે આપણે શોધવું છે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ પણ એમાંની એક રેખા શિરોલમ રેખાને ભૂલી જાઓ શિરોલમ સિવાયની જે બીજી રેખા છે એ રેખાનો ઢાળ લઈ લો ટેન થી એ રેખાનો ઢાળ ટેન થીટા લઈ ખૂણો થીટાનું માપ શોધી નાખો આ થીટાના માપ ઉપરથી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા બરાબર માનાંકમાં પાય બાય ટુ માઇનસ થીટાથી મળે મિત્રો ફરતી બે રેખા વચ્ચેના ખૂણાનું માપ શોધવા માટે જો એક રેખા શિરોલંબ આપી હોય તો શિરોલંબ રેખાને છોડી દેવાની બીજી રેખાનો ડાળ ટેન થીટા બરાબર લઈ એનો ખૂણો થીટા શોધવાનો અને એ આલ્ફા બરાબર માનાંકમાં પાય બાય ટુ માઇનસ થીટામાં મૂકતા આપણને બે રેખા વચ્ચેના ખૂણાનું માપ મળે એ પછી આપણે વાત કરેલી સમક્ષિત રેખાનું સમીકરણ સમક્ષિત રેખાનું સમીકરણ એટલે વાય બરાબર અચળપદ અથવા તો વાય બરાબર બી વાય એક્સને સમાંતર અથવા તો શિરોલમ રેખાનું સમીકરણ એટલે એક્સ બરાબર અછળ એટલે કે એક્સ બરાબર એ પ્રકારનું મળે એ પછી આપણે વાત કરી કે રેખાનો ઢાળ આપેલો હોય ને બિંદુ આપેલું હોય તો બિંદુ ઢાળ સમીકરણ વાય માઇનસ વાય ઝીરો બરાબર એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ ઝીરો મિત્રો યાદ રાખજો આ જે સમીકરણ છે અથવા તો રેખાનું આ જે સ્વરૂપ છે એનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરવાનો છે દાખલા ગણવામાં જ્યારે બી રકમની અંદર કોઈ રેખાનું સમીકરણ શોધવાનું હશે તો આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે એક એની ઉપરનું બિંદુ આપેલું છે કે નહીં અથવા તો મળે એવું છે કે નહીં એ જોઈશું અને પછી એ રેખાનો આપણે ઢાળ શોધીશું ઢાળ અને બિંદુ મળી જાય તો એ રેખાનું સમીકરણ આ સૂત્ર ઉપરથી મેળવી શકાય

વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન એક્સ માઇનસ એક્સ એ જ રીતે રેખાનો ઢાળ અને અંતઃખંડ સ્વરૂપ જો વાય અંતઃખંડ આપ્યો હોય અને રેખાનો ઢાળ આપણી જોડે હોય તેનું સ્વરૂપ થાય વાય બરાબર એમએક્સ યાદ રાખજો મિત્રો રેખાનો વાય અંતઃખંડ અને રેખાનો ઢાળ આપણી જોડે હોય તો રેખાનું સમીકરણ વાય બરાબર એક્સ વત્તા સી સૂત્ર પરથી શોધી શકાય એક્સ અંતખંડ આપ્યો છે ધારો કે ડી તો વાય બરાબર એમ ગુણ્યા એક્સ માઇનસ ડી આવા સૂત્રનો ઉપયોગ કરશો જો રેખાના બંને એક્સો પરના અંતખંડ આપ અને બી તો રેખાનું સમીકરણ થાય એક્સ વાય ભાગ્યા બી બરાબર વન પ્રકારનું અંતઃખંડ પરથી રેખાનું સમીકરણ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો એ પછી જોયેલું રેખાનું વ્યાપક સમીકરણ આ રેખાનું વ્યાપક સમીકરણ એ બહુ જ મહત્વનું છે દાખલાઓમાં પણ આપણને રેખાના વ્યાપક સમીકરણ જ આપેલા હશે હવે એ રેખાના વ્યાપક સમીકરણમાંથી દાખલો ગણવા માટે આપણે જરૂર પડશે એ રેખાના ઢાળની અને રેખાના અંતઃખંડની તો મિત્રો પહેલા જોઈ લઈએ અહીંયા કે જો વ્યાપક સમીકરણ રેખાનું આપ્યું હોય તો રેખાનો ઢાળ કેવી રીતે શોધવો તો ધારો કે રેખાનું વ્યાપક સમીકરણ છે એ એક્સ વત્તા બી વાય સી બરાબર જીરો પહેલું તો જો બી બરાબર જીરો હોય એટલે બી અહીંયા જીરો મૂકી દઈએ આપણે તો વાયવાળું પદ જતું રહે વાય વાળું પદ જતું રહે તો સાદુ રૂપ આપતા આપણને મળે એક્સ બરાબર કંઈક અચળપદ માઇનસ સી બાય એ મળે આપણને તો એક્સ બરાબર અચળપદ એવું કંઈક મળે આપણને એટલે કે એ બની જાય શિરોલંબ રેખા તો બી બરાબર જીરો હોય ત્યારે વ્યાપક સમીકરણ શીરોલંબ રેખા દર્શાવે જો એ જીરો હોય એ જીરો એટલે એ પદ ના આપ્યું બરાબર જીરો નથી હવે એ બરાબર જીરો ના હોય તો આ રેખાનો ઢાળ આપણે શોધી શકીએ માઇનસ એ બાય બી સૂત્ર ઉપર કેવી રીતે જ જુઓ આ વ્યાપક સમીકરણ છે એના આપણે એ વડે ભાગી દઈએ એ વડે ભાગીએ તો શું સોરી આ બી વડે ભાગી દઈએ જો બી વડે આપણે ભાગીએ તો આપણને શું મળે એ ભાગ્યા બી વત્તા વાય વત્તા સી ભાગ્યા બી બરાબર ઝીરો એટલે વાય બરાબર મળશે આપણને માઇનસ એ ભાગ્યા બી એક્સ માઇનસ સી બાય બી આ બરાબર તમે જો આમાં નજર કરો તો બરાબર એ કોના જેવું લાગે છે પેલું ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે એમએક્સ પ્લસ સી જેવું સરખાવીએ તો રેખાનો ઢાળ એમ બરાબર માઇનસ એ બાય બી મળે તો જ્યારે બી રેખાનું વ્યાપક સમીકરણ આપેલું હોય મિત્રો તો એ રેખાનો ઢાળ શોધવાનો તમારે માઇનસ એ એટલે કે એક્સનો સગુણક ભાગ્યા બી એટલે વાયનો સહગુણક એ અને બી બંને જો જીરો ના હોય તો રેખાના અંતઃખંડ એક્સ બરાબર એક્સ અંતઃખંડ માઇનસ સી બાય એ અને વાય અંતઃખંડ માઇનસ સી બાય બી સૂત્ર ઉપરથી શોધી શકાય તો મિત્રો અહીંયા હવે આપણે શરૂ કરીએ પ્રકિર્ણના દાખલા સ્વાધ્યાય દસ પ્રકિર્ણ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય દસ એનો ત્રીજા નંબરનો દાખલો સ્વાધ્યાયનો સરવાળો એક માઇનસ છ હોય એવી રેખાના સમીકરણ એવા રેખાના સમીકરણ શોધો મિત્રો અહીંયા રકમમાં કંઈક ગડબડ લાગે છે જેના અક્ષો પરના રચાતા અંતખંડનો સરવાળો એક અને ગુણાકાર ગુણાકાર માઇનસ છ હોય તેવી રેખાનું સમીકરણ શોધો તો અંતખંડો આપણે લઈ લઈએ રેખાનું સમીકરણ શોધવું છે અંતખંડ આપણે લઈ લઈએ એ અને બી ધારો કે એ અને બી એ રેખાના અંતખંડ છે આ અંતખંડોનો સરવાળો આપ્યો છે રકમમાં વન અને એ ગુણાકાર આપણને આપેલો છે એ વત્તા બી બરાબર વન એટલે બી બરાબર મળશે આપણને વન માઇનસ એ આ વન માઇનસ એ બીની ની કિંમત આપણે આમાં મૂકી દઈએ એ બીમાં માં તો એ બીની કિંમત મૂકીએ આપણે વન માઇનસ એ બરાબર માઇનસ છ તો છે જ સાદું રૂપ આપીએ તો એ સ્ક્વેર માઇનસ એ માઇનસ સિક્સ બરાબર મળે આના બે અવયવો પડે એક એ માઇનસ થ્રી અને બીજો એ પ્લસ ટુ એટલે એની કિંમત મળે એ બરાબર ત્રણ અને એ બરાબર માઇનસ ટુ તો એક્સ અંતરખંડ આપણને મળ્યો ત્રણ અથવા તો માઇનસ જો એ બરાબર ત્રણ લઈએ અહીંયા ત્રણ મૂકીએ એ બરાબર તો બી બરાબર મળશે આપણને માઇનસ ટુ અને એ બરાબર માઇનસ ટુ મૂકીએ તો બી બરાબર મળશે ત્રણ તો રેખાના અક્ષો પરના અંતઃંડો આપણને મળ્યા એ ત્રણ અને બી માઇનસ ટુ અથવા તો એ માઇનસ ટુ અને બી ત્રણ માટે માગેલી રેખાનું સમીકરણ અંતખંડો આપણી જોડે છે એટલે અંતઃખંડ સ્વરૂપ લઈએ તો એક્સ ભાગ્યા ત્રણ વત્તા વાય ભાગ્યા માઇનસ બે બરાબર એક અથવા તો એ અને બીની બીજી કિંમતો લઈએ તો એક્સ ભાગ્યા માઇનસ બે વત્તા વાય ભાગ્યા ત્રણ બરાબર વન લસા લઈને સાદું રૂપ આપીએ તો ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર સિક્સ અથવા તો થ્રી એક્સ આનું સાદુરૂપ થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર માઇનસ સિક્સ આ માગેલી રેખાના સમીકરણ છે જેના અક્ષો પરના અંતખંડનો સરવાળો વન અને ગુણાકાર માઇનસ છ હોય એવી રેખાના સમીકરણ ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર સિક્સ અથવા તો થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર માઇનસ સિક્સ છે બીજો એક દાખલો જોઈએ નંબરનો જો રેખાઓ થ્રી એક્સ વત્તા વાય ટુ બરાબર ઝીરો અને px વત્તા ટુ વાય થ્રી બરાબર ઝીરો અને 2x માઇનસ વાય માઇનસ થ્રી બરાબર ઝીરો ત્રણ રેખાઓ છે એક બિંદુમાંથી પસાર થતી હોય તો પી શોધો ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થઈ છે એવું આપ્યું છે આપણને આ ત્રણ રેખાઓ છે પહેલા નંબરની બીજા નંબરની અને ત્રીજા નંબરની એક જ બિંદુમાંથી પસાર થાય છે તો આપણે જે આ રેખામાં એક્સનો નો સહગુણક નથી આપ્યો અજ્ઞાત આપ્યો છે પી એ આપણે શોધવાનું છે મિત્રો એક સીધી સાધી બાબત છે જો ત્રણે ત્રણ રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો કોઈ પણ બે રેખાનું છેદબિંદુ અહીંયા પહેલી અને ત્રીજી રેખા એકદમ ક્લિયર છે એમાં કોઈ અજ્ઞાત પદ નથી તો એક અને ત્રણનું છેદબિંદુ ચોક્કસપણે રેખા બે ઉપર હશે એક અને ત્રણનું છેદ બિંદુ રેખા બે ઉપર હશે એટલે કે એક અને ત્રણનું છેદ બિંદુનું રેખા બે સમાધાન કરે તો પહેલાં આપણે શોધીશું એક અને ત્રણનું છેદ બિંદુ તો એક અને ત્રણનું છેદ બિંદુ શોધવા માટે બંને રેખાઓનો સરવાળો કરીએ તો ફાઇવ એક્સ માઇનસ ફાઈવ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર વન મળશે આ એક્સ બરાબર વન કોઈ પણ એક રેખામાં મૂકી દો વનમાં મૂકે કે થ્રીમાં મૂકો તો વાય બરાબર મળશે આપણને માઇનસ વન તો એક અને ત્રણનું છેદ બિંદુ મળ્યું આપણને વન માઇનસ વન એમાંથી રેખા બે પણ પસાર થાય છે એટલે કે આ બિંદુનું રેખા બે સમાધાન કરે સમાધાન કરે તો એક્સ આમ વન અને વાય આમ માઇનસ વન મૂકી દો રેખાના સમીકરણમાં તો સાદુ રૂપ આપો સાદું આપતા પી બરાબર પાંચ મળે છે આમ જો આપેલી ત્રણ રેખાઓ એક જ બિંદુમાંથી પસાર એટલે કે સંગામી હોય તો સંગામી શબ્દ પણ મિત્રો વાપરી શકાય એટલે પરીક્ષામાં એક જ બિંદુમાંથી પસાર થાય છે એની જગ્યાએ પૂછી શકે કે સંગામી હોય તો પી શોધો તો ની કિંમત મળે છે પાંચ અને આ સંગામી બિંદુમાં આ જે છે બિંદુ છેદ બિંદુ ત્રણેનું એને કહેવામાં આવે છે સંગમ બિંદુ બીજો એક દાખલો જોઈએ દસ નંબરનો સ્વાધ્યાય દસ એટલે કે પ્રકિર્ણ સ્વાધ્યાયનો દસમો દાખલો આ એક સરસ દાખલો છે પરીક્ષામાં પૂછી શકાય જો રેખાઓ વાય બરાબર એમ વન એક્સ પ્લસ સી વન વાય બરાબર એમ ટુ એક્સ પ્લસ સી ટુ અને વાય બરાબર એમ થ્રી એક્સ પ્લસ સી થ્રી સંગામી હોય તો જો મિત્રો મેં તમને કહ્યું હતું ત્રણ રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એને સંગામી કહેવાય તો સંગામી હોય તો સાબિત કરો કે એમ વન c3 માઇનસ સી થ્રી પ્લસ એમ ટુ સી થ્રી માઇનસ સી વન પ્લસ એમ થ્રી સી માઇનસ બરાબર ઝીરો થાય છે રેખાઓ ત્રણ રેખાઓ આપણને આપેલી છે વાય બરાબર એમ વન એક્સ સી વન વાય બરાબર એમ ટુ વાય બરાબર એમ થ્રી સી થ્રી આ ત્રણ રેખાઓ છે ત્રણેય રેખાઓ સંગામી છે સંગામી છે એટલે મિત્રો કોઈ પણ બેનું છેદ બિંદુ ત્રીજી રેખા એનું સમાધાન કરે તો આપણે બે રેખાઓનું પહેલાં છેદ બિંદુ શોધીએ પ્રથમ અને દ્વિતીય રેખા જે છે એમનું છેદબિંદુ શોધવા માટે બંનેની કરીએ આપણે બાદ બાકી વાય જતો રહે એટલા માટે વાયનો લોપ થાય તો આપણને એ સાદુરૂપથી એક શ્યામ આપણને મળે છે C1-C2 માઇનસ સી અપોન એમ ટુ માઇનસ એ હવે આ એક્સ્યામ બેમાંથી કોઈ પણ એક રેખા ઉપર મૂકીએ પહેલી અથવા તો બીજી તો પહેલી રેખામાં આપણે મૂકીએ છીએ તો એના ઉપરથી આપણને સાદું રૂપ આપતા વાયામ મળે એમ ટુ સી વન માઇનસ એમ વન સી ટુ એમ ટુ માઇનસ એમ વન તો આ મિત્ર મળ્યો આપણને એક્સ યામ અને y એટલે કે રેખા એક અને બેનું છેદ બિંદુ મળ્યું આપણને c1-c2 માઇનસ સી ટુ બાગ્યા એમ ટુ માઇનસ એમ વન એમ ટુ સી વન માઇનસ એમ વન એમ ટુ માઇનસ એમ વન જે રેખા વાય બરાબર એમ થ્રી એક્સ પ્લસ સી થ્રી ઉપર પણ છે કારણ કે ત્રણેય રેખાઓ સંગામી છે એટલે પહેલી રેખા અને બીજી રેખા એનું છેદબિંદુ બિંદુ હોય ત્રીજી રેખા ઉપર એટલે કે આ છેદ બિંદુનું ત્રીજી રેખા સમાધાન કરે તો એ બિંદુના આમ ત્રીજી રેખાના સમીકરણમાં મૂકતા એમ ટુ સી વન માઇનસ એમ વન આપણને એમ ટુ માઇનસ એમ વન એટલે વાય આમની કિંમત વાય બરાબર એમ થ્રી એક્સ એક્સ કિંમત સી વન માઇનસ સી ટુ એમ ટુ માઇનસ એમ વન વધતા સી થ્રી લસા લઈને સાદુ રૂપ આપીએ આપણે તો રૂપ આપતા આપણને બરાબર જીરો મળે છે જે પરિણામ સાબિત થાય છે એ જ રીતે મિત્રો એક આગળનો દાખલો જોઈએ આપણે દાખલા નંબર બાર આપણને એક સરસ દાખલો છે રેખાઓ ફોર એક્સ પ્લસ સેવન વાય માઇનસ થ્રી બરાબર ઝીરો અને ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ વન બરાબર ઝીરોના છેદ બિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ શોધો મિત્રો યાદ કરજો જરા બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે એટલે તરત જ આપણને યાદ આવવું જોઈએ પેલું કે વાળું સૂત્ર અધું ને પહેલી રેખા વત્તા કે ઇન્ટુ બીજી રેખા તો રેખાઓ ફોર એક્સ પ્લસ સેવન માઇન માઇનસ થ્રી બરાબર જીરો અને ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ વન બરાબર જીરોના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ફોર એક્સ પ્લસ સેવન વાય માઇનસ થ્રી એટલે કે પ્રથમ રેખા પ્લસ કે

થ્રી માઇનસ કે ભાગ્યા ફોર પ્લસ ટુ કે બરાબર વન એવું સાદું રૂપ મળે અહીંયા મિત્રોએ ગોઠવણી કરી છે એક્સના છેદમાં આપણે આ પદને લઈ ગયા અહીંયા પણ વાયના છેદમાં આપણે પદ લઈ ગયા વનને આપણે લઈ ગયા જમણી બાજુ અંતખંડ સ્વરૂપના સમીકરણ સાથે સરખાવવા હોય તો જમણી બાજુએ વન હોવો જોઈએ જો અહીંયા જમણી બાજુએ લઈ જઈએ તો માઇનસ વન મળે હવે એને વન કરવો હોય તો બધા પદોને માઇનસ વડે ગુણવા પડે તો માઇનસ વડે ગુણતા જમણી બાજુ વન થઈ જ્યારે અહીંયા માઇનસ વડે ગુણતા કે માઇનસ થ્રીમાંથી થ્રી માઇનસ કે થયો અહીંયા પણ કે માઇનસ થ્રીમાંથી થ્રી માઇનસ કે થઈ ગયો માઇનસ વડે ગુણતા હવે આપણે આ સૂ સાદુ રૂપને અંતઃખંડ સ્વરૂપ સાથે સરખાવી શકીએ અને અંતઃખંડ સ્વરૂપ સાથે સરખાવતા એક્સ અંતખંડ મળે આપણને થ્રી માઇનસ કે અપોન ફોર પ્લસ ટુ કે અને વાય અંતઃખંડ મળે આપણને થ્રી માઇનસ કે ફોર પ્લસ ટુ કે આ બંને થયા એના અંતઃખંડ રકમમાં આપેલું છે કે બંનેના અંતઃખંડ સમાન છે જો બંનેના અંતઃખંડ સમાન લઈએ અને સાદુરૂપ આપીએ તો કે બરાબર મળે ત્રણ ભાગ્યા પાંચ આ કેની કિંમત જે શરૂઆતમાં આપણે માગેલી રેખાનું સમીકરણ ધારેલું એમાં મૂકતા ફોર એક્સ પ્લસ સેવન વાય માઇનસ થ્રી પ્લસ કેની કિંમત થ્રી ભાગ્યા પાંચ ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ વન ઇક્વલ્સ ટુ ઝીરો સાદું રૂપ આપતા આપણને સમીકરણ મળે ટ્વેન્ટી સિક્સ એક્સ પ્લસ ટ્વેન્ટી સિક્સ વાય માઇનસ ટ્વેલ્વ ઇક્વલ્સ ટુ ઝીરો બધા જ પદોને બે વડે ભાગી શકાય છે તો બધા પદોને બે વડે ભાગતા થર્ટીન એક્સ પ્લસ થર્ટીન વાય ઇક્વલ્સ ટુ સિક્સ આ માગેલ રેખાનું સમીકરણ છે એટલે કે ફોર એક્સ પ્લસ સેવન વાય માઇનસ થ્રી ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ વન આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને જેના અંતઃ સમાન હોય એ રેખાનું સમીકરણ થર્ટીન એક્સ પ્લસ થર્ટીન વાય ટુ સિક્સ મળે છે એક બીજો દાખલો જીએ મિત્રો બિંદુમાંથી પસાર થતી બહુ જ સરસ દાખલો છે ઉગમ બિંદુમાંથી પસાર થતી અને વાય બરાબર એમએક્સ પત્તા સી સાથે થી માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ એક્સ અપોન વાય બરાબર એમ પ્લસ ઓર માઇનસ ટેન થીટા ભાગ્યા વન માઇનસ પ્લસ એમ ઇન્ટુ ટેન થીટા છે તેમ સાબિત કરો અહીંયા મિત્રો જોજો અહીંયા પ્લસ માઇનસ છે નીચે માઇનસ પ્લસ છે એટલે જો ઉપર પ્લસ લઈએ તો નીચે માઇનસ અને ઉપર માઇનસ લઈએ તો નીચે પ્લસ લેવાનું અને સમીકરણ વાય અપોન એક્સના સ્વરૂપમાં આપ્યું છે સાદું રૂપ આપીને આવું પણ બનાવી શકીએ આપણે સૂત્ર એમ પ્લસ ઓર માઇનસ ટેન એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન માઇનસ પ્લસ એમ ઇન્ટુ ટેન થિટા ઇન્ટુ વાય બરાબર ઝીરો આવું સમીકરણ કરીને બી પૂછી શકાય ચલો મિત્રો તો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને વાય બરાબર એમએક્સ પ્લસ સી રેખા સાથે માપનો ખૂણો બનાવતી હોય એવું રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે અંતે એ રેખાનું સાદુરૂપ આટલું લાવવાનું આપણે ચલો તો વાય બરાબર એમએક્સ વત્તા સી રેખા આપેલી છે એની સાથે માપનો ખૂણો બનાવતી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એનું સમીકરણ આપણે શોધવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક કર્યો આપણે કાનું સમીકરણ આપણે શોધવાનું સ્પષ્ટ છે મિત્રો કે વાય બરાબર એમ એક્સ વત્તા સી રેખા છે એનો ઢાળ આપણને મળશે એમ બે રેખા વચ્ચેનો ખૂણો આપ્યો છે એટલે આ રેખાનો ઢાળ આપણે એમ ટુ લઈ લઈએ એલ વન બરાબર એમ એક્સ પ્લસ સી અને એલ ટુ બરાબર માગેલી રેખા આપણે લઈ લઈએ તો એલવનનો એટલે કે આપેલી રેખાનો ઢાળ એમ વન બરાબર એમ એલ ટુ માગેલી રેખાનો ઢાળ આપણે એમ ટુ જ લઈએ કારણ કે શોધવાનો છે હવે એલ વન અને એલ ટુ વચ્ચેના ખૂણાનું માપ થીટા આપેલું છે એટલે સૂત્ર પ્રમાણે ટેન થીટા બરાબર માનાંકમાં એમ વન માઇનસ એમ ટુ અપન વન પ્લસ એમ વન એમ ટુ એના ઉપરથી જો સાદું રૂપ આપીએ તો આપણને

સાદુરૂપ આગળ વધારીએ તો એમ ટુવાળા પદો છે એને એક બાજુ ભેગા કરીએ અને એમ ટુ વગરના પદો છે એને બીજી બાજુ ભેગા કરીએ તો અહીંયાથી આપણે આ ટેન થીટાને આ બાજુ લઈ ગઈ કારણ કે એમ ટુ વગરનો છે આ એમ વાળું પદ છે એને આ બાજુ લઈ જઈએ તો આ બાજુ આવે એટલે એમ માઇનસ ટેન થીટા બરાબર આ એમ ટુ આમ ગયો એટલે પ્લસ એમ ટુ પ્લસ એમ એમ ટુ ટેન થીટા એમના એમ જ એવી જ રીતે આમાં પણ એમ વાળું પદ આમ લઈએ અને માઇનસ ટેન થીટા એમ ટુ વગરનું પદ છે એને આમ લઈએ તો એમ પ્લસ ટેન થીટા બરાબર એમ ટુ માઇનસ એમ એમ ટુ ટેન થીટા એ તો એમના એમ જ સાદું રૂપ આપીએ એટલે કે આ બે પદમાં જે જમણી બાજુ હતું એમાંથી એમ ટુ કોમન લીધો આપણે એવી જ રીતે આમાં પણ જે જમણી બાજુના બે પદ છે એમાંથી એમ ટુ કોમન લઈએ

બંને એમ ટુ એક જ રેખાના ખૂણા છે એટલે એમ ટુ એક ઢાળ આપણને ખૂણા સોરી નહીં પણ રેખાનો ઢાળ માગેલી રેખાનો ઢાળ એમ ટુ એ માગેલી રેખાનો ઢાળ છે તો એમ ટુ બરાબર બંનેના આપણો ભેગા કરીને કોમન લખીએ તો એમ માઇનસ પ્લસ ટેન થીટા ભાગ્યા વન માઇનસ પ્લસ એટલે જ્યારે ઉપર પ્લસ લો ત્યારે નીચે માઇનસ છે ઉપર માઇનસ ત્યારે નીચે પ્લસ છે એમ ટેન થીટા તો એમ ટુ બરાબર એટલે કે માગેલી રેખાનો ઢાળ આટલો મળે આપણને હવે માગેલી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે હવે જો એની ઉપર કોઈ પણ એક બિંદુ એક્સવાય લઈ લઈએ તો માગેલી રેખાનો ઢાળ શું મળે એમ બરાબર સૂત્ર પ્રમાણે વાય આમોનો તફાવત ભાગે એક્સ એમોનો તફાવત એટલે વાય માઇનસ ઝીરો ભાગે એક્સ માઇનસ ઝીરો એટલે કે વાય બરાબર એક્સ તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે એ રેખાનો ઢાળ વાય અપોન એક્સ લઈ શકાય તો એમ ટુ બરાબર વાય અપોન એક્સ મૂકી શકાય કારણ કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો એમ ટુ બરાબર વાય અપોન એક્સ મૂકતા વાય એક્સ બરાબર એમ પ્લસ ઓર માઇનસ ટેનથીટા અપોન વન માઇનસ પ્લસ એમ જે સાબિત થાય છે એટલે કે એ માગેલી રેખાનું સમીકરણ મળે છે મિત્રો એક અન્ય દાખલો જોઈએ આપણે દાખલા નંબર ચૌદ એક સરસ દાખલો છે આપણ માઇનસ વન વન અને ફાઈવ સેવન બિંદુઓને જોડતી રેખાનું હા મિત્રો એક અહીંયા ખાસ ધ્યાન રાખજો ચોપડીની અંદર જોડતી રેખા એવું લખ્યું છે પણ ખરેખર ત્યાં જોડતી રેખાને જોડતા રેખાખંડનું હોવું જોઈએ જોડતા રેખાખંડનું ખંડનું એક્સ પ્લસ વાય બરાબર ફોર રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે જો અહીંયા આપણે જોડતી રેખા લઈએ ને તો બંધ બેસતું કોઈ રેખાને વિભાજન ના કરી શકાય રેખાનું કોઈ વિભાજન ના થઈ શકે વિભાજન થાય રેખા ખંડનું ટુકડા પાડવા આવે તો રેખા ખંડ ના પડે રેખા ના ના પડે કારણ કે રેખા તો બંને બાજુ અનંત છે માટે એ ના ટુકડા એટલે કે વિભાજન ન થાય શબ્દો હોવો જોઈએ જોડતા રેખાખંડનું એવું હોવું જોઈએ તો મિત્રો માઇનસ વન વન અને ફાઇવ સેવન બે બિંદુઓ આપેલા છે આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું રેખા એક્સ પ્લસ વાય બરાબર ફોર કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ આપણે વિભાજનનો ગુણોત્તર શોધવાનો છે તો આ એ બિંદુ છે આ બી બિંદુ છે એના જોડતો રેખાખંડ થયો એ રેખાખંડ ને આ રેખા છેદે છે છેદે એટલે શું કરે પેલા રેખાખંડના બે ભાગ પડે હવે આ જે બે ભાગ પડે છે એ બે ભાગનો ગુણોત્તર શું એટલે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે શોધવું છે તો ધારો કે રેખા એક્સ વત્તા વાય બરાબર ફોર એ બિંદુઓ એ માઇનસ વન વન અને બી ફાઈવ સેવનને જોડતા રેખાખંડનું એ તરફથી લેમડા જેમ વનના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે લેમડા જેમ વન ગુણોત્તર આપણે અત્યારે ધારી લીધો જો લેમડા જેમ વનનો ગુણોત્તર હોય તો વિભાજન કરતાં બિંદુ પીના આયામ આપણને મળે તો વિભાજન કરતું બિંદુ પી આપણને મળશે ક્રોસ ગુણાકારથી લેમડાનો ગુણાકાર એટલે ફાઇવ લેમડા માઇનસ વન બરાબર ગુણોત્તરનો સરવાળો લેમડા પ્લસ વન એ જ રીતે સેવન લેમડા પ્લસ વન ભાગ્યા લેમડા પ્લસ વન આ વિભાજન કરતું બિંદુ હોય ક્યાં તો પેલી રેખા ઉપર તો આ વિભાજન કરતા બિંદુના આમ એક્સ પ્લસ વાય બરાબર ફોર રેખાના સમીકરણમાં મૂકતા ફાઇવ લેમડા માઇનસ વન આપણ લેમડા પ્લસ વન એક્સ એમ

છે જે ગુણોત્તર આપણે લેમડા ધારી લીધો તેની કિંમત મળી એક ભાગ્યા બે એટલે કે એક જેમ બેના ગુણોત્તરમાં એ વિભાજન કરે છે એમ કહેવાય એક અન્ય દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પણ એક સરસ દાખલો છે બિંદુ વન ટુનું નું રેખા ફોર એક્સ પ્લસ સેવન વાય પ્લસ ફાઈવ બરાબર જીરો થી રેખા ટુ એક્સ માઇનસ વાય બરાબર જીરો ની દિશામાં લંબ અંતર શોધો બિંદુથી રેખાનું લંબ અંતર શોધવું હોય તો સૂત્ર છે પણ અહીંયા એને શું કહ્યું છે બિંદુથી રેખાનું અંતર શોધવાનું પણ એ લંબ અંતર પાછું ટુ એક્સ માઇનસ વાય બરાબર જીરોની દિશામાં શોધવાનું છે તો મિત્રો એના માટે શું કરીએ આપણે પી બિંદુ આપ્યું છે ટુએક્સ માઇનસ વાય બરાબર જીરોની દિશામાં અંતર શોધવું છે એટલે કે આપણે શોધવું છે પીક્યુ અંતર થયું ને પી બિંદુ છે ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો ઉપર છે ત્યાંથી આ રેખાનું લંબ અંતર શોધવું છે એ રેખાની દિશામાં એટલે આપણે પીક્યુ અંતર શોધવાનું થયું તેના માટે શોધવું પડે પહેલાં બે રેખાઓનું છેદ બિંદુ ક્યુ તો સ્પષ્ટ છે કે રેખા એક્સ માઇનસ વાય બરાબર ઝીરો એ વન ટુમાંથી પસાર થાય છે હવે ટુ એક્સ માઇનસ વાય બરાબર જીરો રેખા અને ફોર એક્સ પ્લસ સેવન વાય પ્લસ ફાઈ બરાબર ઝીરો રેખાને ક્યુમાં છે દે તો ક્યુના આમ આ બંનેનો સાદું રૂપ આપી અને તમારે એક્સ અને વાય શોધવાના એક્સ અને વાય એટલે આમ મળશે માઇનસ ફાઇવ બાય એટીન માઇનસ ફાઇવ બાય નાઇન આ ક્યુના આમ થાય આપણે અંતર શોધવું છે પીક્યુ તો અંતર સૂત્ર મૂકીએ અંડરઉડ એક્સ આમોના તફાવતનો વર્ગ વત્તા વાય આમોના તફાવતનો વર્ગ મિત્રો સાદું રૂપ આપીએ તો પીક્યુ પિક્યુ અંતર મળે ટ્વેન્ટી થ્રી રૂટ ફાઇવ અપોન એટીન જે પીનું રેખા ફોર એક્સ પ્લસ સેવન વાય પ્લસ ફાઈવ બરાબર જીરોથી લમ અંતર ટુ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો રેખાની દિશામાં બતાવે છે મિત્રો અહીંયા થોડો સમયનો અભાવ છે એટલે અહીંયા કેટલાક એકાદ બે કે ત્રણ સારા દાખલાઓ છે પણ એ આપણે ગણી શકતા નથી જો સમય મળશે તો ચોક્કસ આપણે એ દાખલાઓ ઉપર પણ ધ્યાન આપશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો